નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આપણે પ્રેક્ટિસ પેપર એટલે કે મોક ટેસ્ટ નંબર 22મી જોવાના છીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દીજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દીજો. અને મિત્રો, આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તેમાં કોઈપણ એકમાં જોડાઈને તમે આ વિડીયોની PDF ફાઇલ પણ મેળવી શકો છો. તો ચલો મિત્રો, આપણે આજનું આ મોક ટેસ્ટ ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે પાણીની અંદર અવાજના વેગનું માપન કયા સાધન દ્વારા કરવામાં આવે છે. તો તે સાધન કયું છે? તો તેમાં જવાબ આવશે હાઇગ્રોમીટર. તો હાઇગ્રોમીટરથી શું થશે? તો કે હાઇગ્રોમીટરથી જે અવાજનો વેગ હોય છે જે પાણીની અંદર, તે અવાજનો વેગ માપી શકે છે. પ્રશ્ન નંબર 2, કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું પ્રતિપાદન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? એટલે કે કયા વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે? તો તેમાં જવાબ આવશે કોપરનિકસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ કે ટેલિફોન, લાઇટની સ્વિચ અને ઇલેક્ટ્રિક સાધનો બનાવવા કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે મેલેમાઇન. પ્રશ્ન નંબર 4, કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ગાંધીનગર ખાતે. પ્રશ્ન નંબર 5, કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે 11 મેના રોજ. પ્રશ્ન નંબર 6, કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર કેટલા ભાગના મત ન મેળવી શકે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? તો તેમાં જવાબ આવશે 1/6, એટલે કે 1/6 ભાગના જો મત ન મળે રાષ્ટ્રપતિના ઉમેદવારને તો તેમની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. પ્રશ્ન નંબર 7, કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે ફરજ કોણ બજાવશે? તો તેમાં જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 8, કે કોઈ વ્યક્તિએ પ્રધાનમંત્રી તરીકે નિમણૂક મેળવ્યા બાદ કેટલા સમયમાં વિશ્વાસનો મત હાંસલ કરવાનો હોય છે? તો તેમાં જવાબ આવશે 1 મહિનામાં. પ્રશ્ન નંબર 9 જોઈએ, કે કેન્દ્રીય મંત્રી પરિષદ એ શું છે? તો કેન્દ્રીય મંત્રી પરિષદ એ શું છે? તો કે મુખ્ય નીતિ નિર્માણ કરનારી સંસ્થા છે. ત્યારબાદ વિદેશી નીતિઓનું ઘડતર અને વિદેશી બાબતોની દેખરેખ. ત્યારબાદ છે રાષ્ટ્રપતિની સલાહકારી સંસ્થા, જેની સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે. તો આ ત્રણે ત્રણ બાબત જે છે તે કેન્દ્રીય મંત્રી પરિષદને અનુરૂપ છે, એટલે તેથી આમાં જવાબ આવશે આપણો ઓપ્શન D, એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ, કે એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો એટર્ની જનરલની નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 જોઈએ, કે ભારતના બંધારણ અનુસાર કોઈપણ રાજ્યના વિધાનસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? તો તેમાં જવાબ આવશે મહત્તમ 500. પ્રશ્ન નંબર 12, કે રાજ્યની સંચિત નિધિમાંથી નાણાં મેળવવા માટે સરકારે કોની મંજૂરી લેવી પડે? તો તેમાં જવાબ આવશે વિધાનમંડળની. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જોઈએ, કે પક્ષાંતર ધારા હેઠળ વિધાનસભાના કોઈ સભ્ય ગેરલાયક બને છે કે કેમ તે નક્કી કરવાની સત્તા કોની પાસે રહેલી છે? એટલે કે પક્ષાંતર ધારા હેઠળ જો વિધાનસભાનો કોઈ સભ્ય ગેરલાયક બને છે કે નહીં તે કેવી રીતે નક્કી કરાય? તો તે નક્કી કરવાની સત્તા કોની પાસે રહેલી છે? તો તેમાં જવાબ આવશે વિધાનસભાના અધ્યક્ષ પાસે. પ્રશ્ન નંબર 14, કે ગુજરાતની પ્રથમ વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 1962માં. પ્રશ્ન નંબર 15, કે રાજ્યની વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કેટલા સભ્યની નિમણૂક કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાંથી કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 1/6 ભાગના, એટલે કે જ્યારે રાજ્યની જે વિધાન પરિષદ છે તેની અંદર રાજ્યપાલ 1/6 ભાગના જે સભ્યો હોય છે તે કલા, વિજ્ઞાન, સાહિત્ય કે સમાજ સેવકે તેમણે વિશિષ્ટ પ્રદાન કરેલું છે તેવાની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 જોઈએ, કે ટામેટામાં કયો એસિડ રહેલો છે? તો ટામેટાની અંદર રહેલો છે ઓક્ઝેલિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 જોઈએ, કે માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? તો માનવ શરીરની અંદર ટોટલ કેટલા હાડકા હોય છે? તો કે 206. પ્રશ્ન નંબર 18, કે પ્રોટીનની ફેક્ટરી તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે રિબોઝોમ. તો રિબોઝોમ જે છે તે પ્રોટીનની ફેક્ટરી તરીકે જે અંગિકા છે તે ઓળખાય છે. પ્રશ્ન નંબર 19, કે કયું બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે? તો સર્વદાતા તરીકે બ્લડ ગ્રુપ આવશે O. પ્રશ્ન નંબર 20,
કે જો મેક નંબર 5 કરતાં વધુ હોય, એટલે કે મેક નંબર 5 કરતાં વધુ હોય તો પદાર્થના વેગને શું કહે છે? તો તેમાં જવાબ આવશે હાઇપરસોનિક. પ્રશ્ન નંબર 21 કે અલંકાર ઓળખાવો. તો અલંકારમાં આપે છે કે આફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. આ જે પંક્તિ આપેલી છે તેમાં કયો અલંકાર બનશે? તો તેમાં જવાબ આવશે સજીવારોપણ અલંકાર. પ્રશ્ન નંબર 22 જોઈએ કે સંધિ છોડો. તો જેમાં પ્રાંજલી શબ્દ છે તેની સંધિ છોડીએ તો તેમાં સાચો જવાબ બનશે પ્ર પ્લસ અંજલિ. પ્રશ્ન નંબર 23 કે મહાદેવ જે શબ્દ છે તેનો સમાસ ઓળખાવો. તો મહાદેવ જે શબ્દનો સમાસ આવશે કર્મધારી સમાસ. પ્રશ્ન નંબર 24 કે રોહન શિક્ષકને પ્રશ્ન પૂછે છે. તો આ જે વાક્ય છે તેનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરો. તો તેનું કર્મણી વાક્ય બનશે કે રોહન વડે શિક્ષકને પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન નંબર 25 કે સંધિ જોડો. તો વી પ્લસ અંગ પ્લસ ઉક્તિ. તો આ શબ્દની સંધિ જોડીએ તો કયો શબ્દ બનશે? તો તેમાં જવાબ આવશે વ્યંગ્યોક્તિ, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 26 કે છંદ ઓળખાવો. કે બેસી ખાટે ફરી વળે બધે મેળીઓ ઓરડામાં. તો આ જે પંક્તિ છે તેનો છંદ કયો બનશે? તો આ પંક્તિમાં છંદ બનશે મંદાક્રાંતા છંદ. પ્રશ્ન નંબર 27 કે રૂઢિપ્રયોગનો સાચો અર્થ વિકલ્પમાંથી પસંદ કરો. તો કે બગલો ઊંચી બગલો ઊંચી કરવી. તો આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ નીચેનામાંથી કયો છે? તો તેમાં જવાબ આવશે દેવાળું કાઢવું. પ્રશ્ન નંબર 28 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કે આકાશમાં ફરનાર. તો આકાશમાં ફરનારને શું કહેવામાં આવે છે? એક શબ્દમાં આપણે તેને શું કહી શકીએ? તો તેમાં જવાબ આવશે ખેચર. પ્રશ્ન નંબર 29 કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો પિયારું જે શબ્દ છે તેનું શિષ્ટ રૂપ કયું છે? તો તેમાં જવાબ આવશે પારકું. પ્રશ્ન નંબર 30 કે સમાનાર્થી શબ્દ ઓળખાવો. તો મધુકર શબ્દનો સમાનાર્થી શું થશે? તો મધુકરનો સમાનાર્થી થશે ભમરો. પ્રશ્ન નંબર 31 કે સાચી જોડણી પસંદ કરો. તો નીચેના ચાર શબ્દમાંથી કયા શબ્દની જોડણી સાચી છે? તો તેમાં જવાબ આવશે કામિની. જે કામિની શબ્દ છે તેની જોડણી સાચી છે. પ્રશ્ન નંબર 32 કે વિભક્તિ ઓળખાવો. કે તે ગામથી 7 વાગ્યે નીકળ્યો. તો આ ગામથી નીચે અંડરલાઈન છે તો તેમાં કઈ વિભક્તિ બનશે? તો તેની અંદર જવાબ આવશે પાંચમી વિભક્તિ. પ્રશ્ન નંબર 33 કે નીચેના વાક્યમાં નિપાત ઓળખાવો. કે ફક્ત હું હાજર રહ્યો હતો. તો આમાં ફક્ત હું હાજર રહ્યો હતો તેમાં કયો નિપાત બનશે? તો તેમાં જવાબ આવશે ફક્ત. જે ફક્ત જે છે તે નિપાત છે. પ્રશ્ન નંબર 34 કે ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકારી ધારા હેઠળ સૌ પ્રથમ ફરિયાદ કોને કરવાની હોય છે? તો તેની અંદર જવાબ આવશે ફરિયાદ નિવારણ અધિકારીને. પ્રશ્ન નંબર 35 કે ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે? તો તે પ્રોજેક્ટનું નામ છે સ્વાગત પ્રોજેક્ટ. પ્રશ્ન નંબર 36 કે વ્યક્તિની કાયદાકીય રીતે ધરપકડ કરવામાં આવેલ હોય તો તેને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો અધિકાર છે? તો તેમાં જવાબ આવશે 24 કલાકમાં. પ્રશ્ન નંબર 37 કે કઈ રીટ અંતર્ગત ન્યાયાલય જાહેર સાહસોમાં કોઈપણ પદ ઉપર કામ કરતી વ્યક્તિને તેના પદ ઉપરના દાવાની ચકાસણી કે પૂછપરછ કરવાની સત્તા ધરાવે છે? તો તે રીટ કઈ છે? તો તે રીટ આવશે અધિકાર પૂછા. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 જોઈએ કે સામાજિક અન્વેષણ શાને માટે હાથ ધરાય છે? તો તેની અંદર જવાબ આવશે સરકારી યોજનાઓ માટે. પ્રશ્ન નંબર 39 કે રાજ્ય માહિતી પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય છે? તો તેમાં જવાબ આવશે વિધાનસભા સમક્ષ. પ્રશ્ન નંબર 40 કે કોને માહિતી અધિકાર ધારા હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે ઉપરોક્ત તમામ, એટલે કે CRPF, NSG અને BSF. આ ત્રણ જે સંસ્થા છે તેની અંદર ની જે પણ માહિતી હોય તે માહિતી અધિકાર ધારો જે છે તેમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે. એટલે તેના વિશે તમે કોઈ પણ માહિતી માગી શકો નહીં અને તે પણ આપી શકવા પણ બંધાયેલા નથી. પ્રશ્ન નંબર 41 કે નાગરિકો માટે સમાન દીવાની કાયદાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? તો તે અનુચ્છેદ આવશે અનુચ્છેદ 44. પ્રશ્ન નંબર 42 કે ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની જોગવાઈ કઈ મૂળભૂત ફરજ હેઠળ બંધારણમાં રહેલી છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 51A C માં.
પ્રશ્ન નંબર 43 કે રાજ્યોમાં વિધાન પરિષદની રચના અથવા નાબૂદી માટે સંસદમાં કયા પ્રકારની બહુમતીથી ખરડો પસાર થવો જોઈએ? તો તેની અંદર જવાબ આવશે સાદી બહુમતીથી. પ્રશ્ન નંબર 44 કે રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? તો રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા છે 250. પ્રશ્ન નંબર 45 કે બંધારણના અનુચ્છેદ કયા, એટલે કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યની વિધાનસભાના સભ્યોને વિશેષાધિકાર આપવામાં આવ્યા છે? તો તેની અંદર જવાબ આવશે અનુચ્છેદ 194 મુજબ. પ્રશ્ન નંબર 46 કે રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? તો રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? તો તેમનું નામ છે એસવી કૃષ્ણમૂર્તિ રાવ. જ્યારે રાજ્યસભાના પ્રથમ સભાપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને, ઉપસભાપતિ હતા એસવી કૃષ્ણમૂર્તિ રાવ. પ્રશ્ન નંબર 47 કે નાણાકીય ખરડા અંગે ખોટું વિધાન પસંદ કરો. તો આ ચાર વિધાનમાંથી કયું વિધાન નાણાકીય ખરડા અંગે ખોટું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે આ ખરડાને લોકસભાના સ્પીકરની પૂર્વ પરવાનગી જરૂરી છે. તો મિત્રો, નાણાં ખરડો હોય તેમાં પૂર્વ પરવાનગી જરૂરી છે, પણ કોની? તો રાષ્ટ્રપતિની, નહીં કે લોકસભાના સ્પીકરની. તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. પ્રશ્ન નંબર 48 કે નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા? તો તેમાં જવાબ છે ટીટી કૃષ્ણમાચારી. પ્રશ્ન નંબર 49 કે સિલેક્ટ એ પ્રોપર વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર બિલો ફ્રેઝ. તો આ જે ફ્રેઝ આપેલો છે કે લેક ઓફ બ્લડ, તો આનું એક શબ્દ આપણે એક શબ્દમાં તેને શું કહેવાય? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 50 કે ચૂઝ અ પાસ્ટ પાર્ટિસિપન્ટ, એટલે કે લાઈ જે શબ્દ છે તેનું ભૂતકાળનું રૂપ શું થશે? તો તેનું ભૂતકાળનું રૂપ થશે લાઈન, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 51 કે ચૂઝ અ સ્યુટેબલ સિનોનિયમ્સ ફોર ઇન્ડોલેન્ટ. તો ઇન્ડોલેન્ટ જે શબ્દ છે તેનો સમાનાર્થી શું થશે? તો તેમાં જવાબ આવશે આઇડલ. પ્રશ્ન નંબર 52 જોઈએ કે ચૂઝ અ વર્બ ફોર્મ ઓફ લોસ્ટ. તો આ લોસ્ટ જે શબ્દ છે તેનું વર્બ ફોર્મ શું થશે? તો તેમાં જવાબ આવશે લોઝ, એટલે કે લૂઝ, એટલે ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 જોઈએ કે ડોન્ટ પીક ફ્લાવર્સ આ ટર્ન ઇન ટુ પેસિવ વોઇસ, એટલે કે આ વાક્ય જે સેન્ટેન્સ આપેલું છે તેને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. કે ડોન્ટ પીક ફ્લાવર્સ તેનું પેસિવ થશે યુ આર ફોરબિડન ટુ પીક ફ્લાવર્સ, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 54 કે ધ્યેય ખાલી જગ્યા ઇફ હી ઇઝ ફાઉન્ડ ગિલ્ટી. તો આ જે પનિશ શબ્દ છે તેનો ઉપયોગ કરવાનો છે. તો તેનો પનિશનું યોગ્ય રૂપ આપણે અહીંયા મેકવાનું છે ખાલી જગ્યામાં. તો તેમાં કયું રૂપ આવશે? તો તેમાં જવાબ આવશે વિલ પનિશ. પ્રશ્ન નંબર 55 કે ધ બોય ગોટ હિઝ મધર ખાલી જગ્યા એ ન્યૂ ડ્રેસ ફોર હર. તો તે આ ખાલી જગ્યામાં આપણે બાયનું રૂપ, યોગ્ય રૂપ મેકવાનું છે બાયનું. તો તેની અંદર બાયનું રૂપ આવશે ટુ બાય. પ્રશ્ન નંબર 56 કે ખાલી જગ્યા યુ માઇન્ડ માય રીડિંગ લાઉડલી. તો તેની અંદર ખાલી જગ્યામાં જવાબ આવશે વુડ, એટલે કે વુડ યુ માઇન્ડ માય રીડિંગ લાઉડલી. પ્રશ્ન નંબર 57 કે ખાલી જગ્યા યર ગો આઈ વિઝિટેડ ખાલી જગ્યા આઇસલેન્ડ. તો આ બંને ખાલી જગ્યામાં આર્ટિકલ કયા આવશે? તો તેમાં જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે એ આર્ટિકલ અને બીજી ખાલી જગ્યામાં આવશે એન આર્ટિકલ. તો પહેલામાં એ અને બીજી ખાલી જગ્યામાં એન આર્ટિકલ. પ્રશ્ન નંબર 58 કે એમએસ એક્સેલમાં નવી વર્કશીટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો નવી વર્કશીટ ઉમેરવી હોય એમએસ એક્સેલમાં તો તેના માટેની શોર્ટકટ કી કઈ છે? તો તેમાં જવાબ આવશે અલ્ટર પ્લસ શિફ્ટ પ્લસ F1. પ્રશ્ન નંબર 59 કે એમએસ એક્સેલમાં ફાઇલને સેવ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો તે ફંક્શન છે કે F12, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 60 કે કોમ્પ્યુટરમાં માઇમ, એટલે કે MIME નું પૂરું નામ જણાવો. તો MIME નું પૂરું નામ છે મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે. પ્રશ્ન નંબર 61 કે CD DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો તેમાં જવાબ આવશે ડિજિટલ. તો કે ડિજિટલ ડેટા હોય છે તે CD અને DVDમાં ડેટા સંગ્રહિત થાય છે. પ્રશ્ન નંબર 62 કે ઈમેલમાં CC નો અર્થ શું થાય છે? તો ઈમેલની અંદર જે CC હોય છે તેનો અર્થ થાય છે કાર્બન કોપી. પ્રશ્ન નંબર 63 કે નીચેનામાંથી કયું બીજા કરતાં જુદું પડે છે? તો બીજા કરતાં જુદું નીચેનામાંથી કયું પડે? તો તેમાં જવાબ આવશે ગૂગલ. જ્યારે વિન્ડોઝ, મેક અને લિનક્સ આ ત્રણેય OS છે, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે ગૂગલ એ સર્ચ એન્જિન છે. પ્રશ્ન નંબર 64 કે કોઈપણ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ તે કઈ જગ્યાએ સ્ટોર થાય છે? તો તેમાં જવાબ આવશે ક્લિપબોર્ડમાં.
પ્રશ્ન નંબર 65 કે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો WWW ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો તે બ્રાઉઝરનું નામ શું હતું? તો તેમાં જવાબ છે મોઝેઇક. પ્રશ્ન નંબર 66 કે વાયરસ એ કઈ ભાષાનો શબ્દ છે? તો વાયરસ એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે ગ્રીક ભાષાનો. પ્રશ્ન નંબર 67 કે એક બાઇટ એટલે કેટલા થશે? તો એક બાઇટ એટલે કેટલા થાય? તો તેમાં જવાબ છે 8 બિટ્સ. પ્રશ્ન નંબર 68 કે માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો માઉસ જે છે તે કયા પ્રકારનું ડિવાઇસ છે? તો તેમાં જવાબ છે ઇનપુટ ડિવાઇસ. પ્રશ્ન નંબર 69 જોઈએ કે ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની બાબતને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઈ કોમર્સ. પ્રશ્ન નંબર 70 કે તાજેતરમાં ભારતની કયા દેશ સાથે મૌનામતી મૈત્રી સૈન્ય કવાયત યોજાઈ હતી? તો તેમાં જવાબ આવશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. પ્રશ્ન નંબર 71 કે ભારતમાં એડવાન્સ્ડ મિસાઇલ ટેકનોલોજી અને સ્માર્ટ ગાઈડેડ વેપન્સ ટેકનોલોજીના સ્થપતિ તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે જી સતીશ રેડ્ડી. પ્રશ્ન નંબર 72 કે ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે? તો તેની અંદર જવાબ આવશે ગુવાહાટી આસામમાં. પ્રશ્ન નંબર 73 કે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો તેમાં જવાબ આવશે 3 માર્ચ. પ્રશ્ન નંબર 74 કે તાજેતરમાં ભારતના કયા શહેરમાં ઇન્ટર મોડેલ સ્ટેશન એટલે કે IMSનો શિલાન્યાસ કર્યો છે? તો તેની અંદર જવાબ આવશે નાગપુર ખાતે. પ્રશ્ન નંબર 75 કે ભારતનો સર્વોચ્ચ મહિલા પુરસ્કાર નારી શક્તિ એવોર્ડ અગાઉ કયા નામે ઓળખાતો હતો? તો તેમાં જવાબ આવશે સ્ત્રી શક્તિ પુરસ્કાર. પ્રશ્ન નંબર 76 કે ભારતના નવા નાણાં સચિવ તરીકે માર્ચ 2019 દરમિયાન કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે શ્રી સુભાષચંદ્ર ગર્ગની. પ્રશ્ન નંબર 77 કે ભારતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો તેની અંદર જવાબ આવશે 1 મે 2016થી. પ્રશ્ન નંબર 78 કે તાજેતરમાં માર્ચ 2019 દરમિયાન કયા દેશનું વિમાન ક્રેશ થતાં 157 લોકોના મોત થયા છે? તો તેની અંદર જવાબ આવશે ઇથોપિયા. તો ઇથોપિયા દેશનું એક જે વિમાન ક્રેશ થતાં 157 લોકો મોત થયા છે. પ્રશ્ન નંબર 79 કે તાજેતરમાં ભારતે રશિયા પાસેથી કઈ સબમરીન 10 વર્ષ માટે લીઝ પર લેવા કરાર કર્યા છે? તો તેની અંદર જવાબ આવશે ચક્ર 3. પ્રશ્ન નંબર 80 કે 1 કરોડમાં રાજેશનું સ્થાન પાછળથી 15મું છે, તો આગળથી કેટલામું હશે? તો તેમાં જવાબ આવશે આગળથી, જો પાછળથી 15મું હોય તો આગળથી કેટલામું હોય? તો મિત્રો અહીંયા કોઈ કેટલી ટોટલ સંખ્યા કેટલી છે એવું કાંઈ જ આપ્યું નથી, એટલે આપણે નક્કી કરી શકાય નહીં, એટલે આમાં જવાબ આવશે જાણી શકાય નહીં. પ્રશ્ન નંબર 81 કે એક વ્યક્તિ દક્ષિણ તરફ 6 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ડાબી બાજુ ફરીને 4 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ફરી ડાબી બાજુ ફરી 5 કિલોમીટર ચાલે છે, તો તેનું મોં કઈ દિશામાં છે? તો તેનું મોં હવે કઈ દિશામાં છે? તો કે ઉત્તર દિશામાં. પ્રશ્ન નંબર 82 કે એક વર્ગમાં લીધેલ પરીક્ષામાં છોકરીઓના ગુણની સરેરાશ 73 અને છોકરાઓની સરેરાશ 71 છે, તથા આખા વર્ગની સરેરાશ 71.8 થાય છે, તો છોકરીઓની ટકાવારી કેટલી થાય? તો તેની અંદર જવાબ આવશે 40%. તો છોકરીઓની ટકાવારી કેટલી થાય? તો 40%. પ્રશ્ન નંબર 83 કે નીચે આપેલ સંખ્યાઓની સરાસરી શોધો. તો આ નીચે જે સંખ્યા આપેલી છે તેની સરાસરી શું થશે, એટલે કે સરેરાશ કેટલી થશે? તો તેમાં સરેરાશ થશે 214. પ્રશ્ન નંબર 84 કે 2 ઉમેદવારો મતદાનમાં સામે સામે ઊભા રહ્યા, તેમાંથી એકને 60% મત મળ્યા અને તે 1600 મતથી જીતી ગયો, તો કુલ કેટલા મત પડ્યા હશે? તો તેની અંદર કુલ કેટલા મત પડ્યા હોય? તો તેમાં જવાબ છે 8000 મત. પ્રશ્ન નંબર 85 કે રૂપિયા 32,500નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? તો તેમાં જવાબ આવશે 3,331.25 રૂપિયા. પ્રશ્ન નંબર 86 કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? તો તેમાં જવાબ આવશે દાહોદ. પ્રશ્ન નંબર 87 કે ઈસવીસન 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે જામ સાહેબ દિગ્વિજયસિંહની. પ્રશ્ન નંબર 88 કે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું? તો તેમાં જવાબ આવશે ગાંધીજીએ. પ્રશ્ન નંબર 89 કે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ કોણે કરાવેલું? તો તેમાં જવાબ આવશે મૂળરાજ પહેલાએ.
પ્રશ્ન નંબર 90 કે નીચેનામાંથી ક્યાં એક સ્થળને મહાસર પણ કહે છે? તો નીચેનામાંથી કયું એક સ્થળ છે જેને મહાસર પણ કહેવામાં આવે છે? તો તે સ્થળનું નામ છે સહસ્ત્રલિંગ તળાવ. પ્રશ્ન નંબર 91 કે ક્યા બાદશાહને પનાહ એટલે કે રક્ષણ, તો કે ક્યા બાદશાહને પનાહ આપવા માટે ઈસવીસન 1591માં ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું? તો તે બાદશાહ કયો છે? તો તે બાદશાહનું નામ શું છે? તો તેમાં જવાબ છે મુઝફ્ફરશાહ. પ્રશ્ન નંબર 92 જોઈએ કે ક્યા એકમાત્ર સત્યાગ્રહમાં ગાંધીજીએ પોતાની હાર કબૂલ કરી અને સ્થાનિક પ્રશ્ન નિરાકરણ વિના પડી રહ્યો, એટલે કે એકમાત્ર સત્યાગ્રહ છે કે જેની અંદર ગાંધીજીએ હાર કબૂલ કરી અને જે સ્થાનિક પ્રશ્ન હતો તેના નિરાકરણ વિના જ પડી રહ્યો, તો આ સત્યાગ્રહ કયો છે? તો તેની અંદર જવાબ આવશે રાજકોટ સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 93 કે પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ છે નરસિંહ મહેતા. પ્રશ્ન નંબર 94 કે નસવાડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ છે છોટાઉદેપુર જિલ્લામાં. પ્રશ્ન નંબર 95 કે 64 જોગણીનું મંદિર પાલોદર કયા જિલ્લામાં આવેલું છે? તો પાલોદર આવેલું છે મહેસાણા જિલ્લામાં. પ્રશ્ન નંબર 96 કે હેલિકલ વાવ ક્યાં આવેલી છે? તો હેલિકલ વાવ આવેલી છે પાવાગઢ ખાતે. પ્રશ્ન નંબર 97 કે નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય આવેલું છે ગાંધીનગર ખાતે. પ્રશ્ન નંબર 98 કે પુસ્તકોની નગરી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો તેમાં જવાબ છે નવસારી. પ્રશ્ન નંબર 99 કે ચિત્ર વિચિત્રનો આદિવાસીઓનો મેળો ક્યાં સ્થળે ભરાય છે? તો તેમાં જવાબ છે ખેડબ્રહ્મા ખાતે. ત્યારબાદ પ્રશ્ન નંબર 100 એટલે કે આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે લોકસેવકના પરિવાજક મુખસેવક કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? તો તે કેટલા બિરુદ છે? તો કે લોકસેવાના પરિવાજક મુખસેવક કળિયુગના ઋષિ આ જે બિરુદ મળેલા છે તે આ બિરુદ કોના છે, એટલે કે આ બિરુદ તરીકે કોણ ઓળખાય છે? તો તેની અંદર જવાબ આવશે રવિશંકર મહારાજ. તો મિત્રો આ આપણે જે મોક ટેસ્ટ આપણે જે 22મી જોઈ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દીજો અને આ વિડીયોની PDF ફાઇલ મેળવવા માટે તમે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે તેમાં જોઈન થઈ શકો છો અને વોટ્સએપ ગ્રુપની પણ લિંક આપેલી છે તેમાં પણ જોઈન થઈ શકો છો, જેની અંદર તમને આ વિડીયોની PDF ફાઇલ મળી જશે. અને મિત્રો અમારી આ ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો, કારણ કે આપણે દરરોજ આપણે મોક ટેસ્ટ લઈને આવી રહ્યા છીએ જેથી આપણે એક્ઝામ આવતા આવતા આપણે વધારે ને વધારે મોક ટેસ્ટ સોલ્વ કરીએ અને વધારે વધારે ફાયદો થાય આપણો, એ જ આપણો એકમાત્ર ધ્યેય છે. તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ઓન કરી દીજો, જેથી જ્યારે પણ આપણે વિડીયો પોસ્ટ કરીએ આપણી ચેનલમાં ત્યારે તમને તેનું નોટિફિકેશન મળી રહે. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ છીએ, હવે મળશું એક નવા ફ્રેશ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.